અમદાવાદમાં તમામ માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવે છે. રિક્ષા ચાલકની ગંભીર બેદરકારીના કારણે ટ્યુશન ક્લાસમાં જતા એક બાળકનું મોત અને અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે, જે અંગે પોલીસે ગુનો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે. 26 જાન્યુઆરીના દિવસે ધોરણ 10માં અભ્યાસ કરતા બે બાળકો મણિનગર દક્ષિણ રેલવે લાઇન પાસેથી ટ્રેનની અડફેટે આવ્યા હતા. તેમાં તનિષ્ક નામના વિદ્યાર્થીનું મોત થયું હતું, જોકે તેના મિત્ર સંયમને ગંભીર ઈજા પહોંચી હતી, જે બનાવમાં બંને પિતા અને પુત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. રિક્ષા ચાલક પિતા મનોજભાઈ રાજપૂત રિક્ષામાં વધુ બાળકો હોવાથી પોલીસ તેમને દંડ ન કરે તે માટે બાળકોને ચાલતા રેલવે ટ્રેક ક્રોસ કરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જે અંગે ખોખરા પોલીસે પિતા અને પુત્ર તથા એક રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 26/1/2021 રોજ મણિનગર દક્ષિણી ફાટક છે, એમાંથી બે છોકરાઓ ધોરણ 10માં સંયમ અને તનિષ્ક નામના બે છોકરાઓ છે. એ લોકો રેલવે ક્રોસિંગ ફાટક એટલે કે પાટા ક્રોસિંગ કરતા એક તનિષ્ક નામનો છોકરો જે છે એ મરણ ગયે અને સંયમ નામનો છોકરો જે છે એમને ગંભીર પ્રકારની ઈજા થઈ. સંયમની અત્યારે હાલમાં સારવાર ચાલુ છે અને જે બાબતે એડી દાખલ થયેલ અને ગઈકાલે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને જે ગુનામાં એક ઓટો રિક્ષા ચાલક છે સોની કાકા અને અક્ષય મનોજ રાજપૂત કે જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને એમના ફાધર જે છે મનોજ રાજપૂત એમના ત્રણ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે. 26 જાન્યુઆરીએ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરતા આ હકીકત સામે આવી હતી. આ ઉપરાંત ફરિયાદી સંજય સુરાણાએ ફરિયાદ નોંધાવી કે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા અક્ષય રાજપૂતે પોતાના ટ્યુશન ક્લાસમાં આવવા જવા માટે પોતાના પિતા મનોજભાઈની રિક્ષા રાખવા માટે દબાણ કર્યું હતું, જેના દર મહિને 800 રૂપિયા ભાડા પેટે ચૂકવવામાં આવતા હતા. જોકે મનોજભાઈ પોતાની રિક્ષામાં 3ની જગ્યાએ 6 બાળકો બેસાડતા હતા અને પોલીસ રિક્ષા ડિટેન ન કરે કે પછી દંડ ના આપવો પડે તે માટે બાળકોને ચાલતા રેલવે લાઇન ક્રોસ કરાવવા માટે મજબૂર કરતા હતા. અક્ષય જે છે જે આપણે ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા એમણે આ ફરિયાદીઓને કહેલ કે જો તમારે ટ્યુશન ક્લાસીસ બંધાવવું હોય તો મારા ફાધર જે છે એમનું રિક્ષા તમારે ફરજિયાત કરીને લેવી પડશે અને આ જે છે 3 છોકરાઓ જે છે એમાં રોજ આવજા રિક્ષામાં કરતા હતા અને 26/1 રોજ જે સોની કાકા છે એ પોતે રિક્ષા ચલાવતા હતા અને કહેલ કે તમે અહીંયા ઉતરી જાઓ અને તમે રેલવેના ફાટા ઓળંગી અને પછીથી ફરીથી રિક્ષામાં બેસી જજો, કારણ કે અહીંયા આગળ પોલીસ ઊભી રહે છે, મેમો આપશે. એ રીતના બધી મેટર થયેલી અને આ રેલવે ક્રોસિંગ કરતા હતા તે દરમિયાન ટ્રેનની અડફટે આવી જતા તનિષ્ક જે છોકરો છે એમનું સ્થળ પર જ મરણ ગયેલ અને સંયમ જે છે એમનું સારવાર હાલમાં ચાલુ છે. સંયમનું અને બીજા સહાયદોનું નિવેદન મેળવતા ગઈકાલે આ 304 મુજબનો ગુનો ખોખરા પોલીસે બેદરકારીની કલમો નોંધીને પિતા અને પુત્રની ધરપકડ કરી છે. જોકે અન્ય એક રિક્ષા ચાલક સોની કાકાનું નામ સામે આવ્યું છે, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ખોખરા પોલીસની તપાસમાં શું નવો ખુલાસો થાય છે. બિરેન જાદવ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ.